નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાલ ગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલ રામપુરા સામે નવાયાર છાણી વડોદરામાં જગદંબાના ચોથા નોરતે વડોદરા શહેર ભાયલી ખાતે થયેલા દુષ્કર્મ આચર્યું, જેના ભાગરૂપે આજ રોજ સૌ ખેલૈયાઓએ દુષ્કર્મના વિરોધમાં બેનર સાથે વિરોધ કર્યો હતો. આજે અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલમાં છેલ્લા 6 વર્ષથી ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે 2 દિવસ પહેલાં ભાયલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો. મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય, સુરક્ષાના એ વાતો કરતી હોય, તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી. જે પ્રમાણે આ બલાત્કાર થયો, બલાત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંપાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે. આજે મારે તો એક જ કહેવું છે કે જ્યારે ચમરબંધી જેવો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે, કોઈ ગભરાશે, પણ અત્યારે આ ચમરબંધીના શબ્દ પર એટલી અસર પડતી નથી. અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે અને ખરેખર આ તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આજે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળી છે અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકોમાં જાગૃતતા આવી જોઈએ. અહીંયા ઘઉં સૌ મારી માતા બહેનો બેસી છે, એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. અને એના ભાગરૂપે આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લેકાર્ડ સાથે એક દેખાવાનું આયોજન કર્યું છે. સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારની એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવ બન્યા છે, ખરેખર આ વિષયની ગંભીરતા તો લેવી જોઈએ. કારણ કે ઘણીવાર ખૂબ મોટા મોટા નેતા આવે એટલે એને જાડ પ્રશ્ન સુરક્ષા આપવામાં આવે છે, પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એનું સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ તમે એક થીમ રાખી છે, મારી દીકરી મારા આંગણે, શું ઉદ્દેશ છે? આજે એક વાત તમને કહી દઉં કે મારી દીકરી મારા આંગણે એનું સૌથી મોટી થીમનું કારણ એ છે કે આજે બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તમે જો કે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આ વસ્તુ થઈ હતી અને જ્યારે એક વાત કરી કે જ્યારે એક પિતા કે એક માતા અને એક નાનું બાળક કે જ્યારે સુરક્ષિત ના હોય તો ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે મારી દીકરી મારા આંગણે જ રમે, કેમ કે સુરક્ષાનો અત્યારે વડોદરા શહેરની અંદર અભાવ દેખાઈ રહ્યો છે. ખૂબ મોટી મોટી વાતો થઈ રહી છે, તંત્ર ખૂબ મોટા મોટી ડંપાસો મારી રહ્યા છે, પણ જે પ્રમાણે એક સામાન્ય દીકરીને સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષા મળતી નથી અને ખરેખર મા બાપ પણ લાચાર થઈ ગયા છે. ખરેખર આપના માધ્યમથી હું મા બાપ પણ કહેવા માંગીશ, ઘણી બધી માતા બહેનો છે એમને પણ કહેવા માંગીશ કે આ કોઈ હાસ્યાસ્પદ છે નથી. અમે ઘણી વાર આવું કોઈ આંદોલન કરતા એના માટે અમે હસતા હોય, પણ આજે હોય શકે અમારી દીકરીનો પણ વારો આવે. આ વસ્તુને અમે જાગૃતતા લાવવી જોઈએ. જે પ્રમાણે નાના બાળકોએ ખરેખર આજે હું ગર્વ અનુભવું છું કે જે પણ નાના બાળકોએ જે પ્લેકાર્ડ રમી રમ્યા, હું આજે ખરેખર હું ખૂબ આનંદમાં છું કે જે બાળકોએ આ આંદોલનની અંદર સહભાગી થયા અને ખરેખર નાના નાના બાળકો છે કે ભૂલકાઓ કે પ્લેકાર્ડ રહીને રમી પણ ના શકતા હોય પણ એ પણ એ લોકો 2-3 કાલે પ્લેકાર્ડ રહીને ગરબા રમ્યા. ખરેખર હું એક બાળકોને ઘણી શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે એમના જીવનનું એક ખૂબ મોટું આંદોલનનું આજે એમને શરૂઆત કર્યું છે એના માટે હું એક આનંદ અનુભવી રહ્યો છું. હું એટલું જ કહેવા માંગીશ કે કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી. તો જે અમારી દીકરીને અમે બહાર મોકલ્યું તો બી અમારી ચિંતા રહેશે, દીકરીઓ સુરક્ષિત નથી. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે. મારી દીકરી મારા આંગણે આ થીમ અંતર્ગત જે ગરબા કરવામાં આવે છે, શું કહેશો? હું એટલું જ કહીશ કે આ ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે તો અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ, એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એના. બળાત્કારની ઘટનાના સમય વીત્યા છતાં હજુ આરોપીઓ પકડાયા નથી, શું માંગ છે? એટલું જ કહું છું કે આરોપીઓ બને એટલા જલ્દી પકડાય ને એને ફાંસીની સજા મળે. આપનો પરિચય? મારું નામ મિસ્ત્રી જ્યોતિ હરમેશભાઈ. આજે એક વાત કહેતા ઘણું દુઃખ થાય છે કે આજે 2 દિવસ પહેલાં જ ભાયલી ગામમાં એક દીકરી સાથે બળાત્કાર થયો હતો. મેં એવું જ ઈચ્છીશ કે બળાત્કારોને ફાંસીની સજા થવી જોઈએ. જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા હોય, જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે, તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે. 1 જુલાઈથી નવા કાયદા લાગુ પડ્યા છે, પોલીસમાં અને કાયદામાં નવા કાયદા આવી ગયા છે, પરંતુ લાગે છે કે તેનો અમલ થઈ રહ્યો છે? નથી થઈ રહ્યો. શું કહેવા માંગશો? તંત્રને એક જ રિક્વેસ્ટ કરીશ કે અમારા જેવી છોકરીઓ અત્યારે સુરક્ષિત નથી તો અમે શું સુરક્ષા અનુભવીશું? શું માંગ છે તમારી? હું એ જ ઈચ્છીશ કે જે બળાત્કારીઓ છે એને ફાંસીની સજા થવી જોઈએ અને છોકરીને સુરક્ષા મળવી જોઈએ. આપનો પરિચય? મારું નામ શ્વેતા જાધવ.